હાલમાં રામ મંદિર વિશે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે તે છે કે રામ મંદિરને રાષ્ટ્રપતિ ભવન અને સંસદ ભવન જેટલી જ સુરક્ષા હવે આપવામાં આવશે નમસ્કાર હું છું પાર્થ વાઘેલા અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કામ ચાલુ છે લાર્સન એન્ડ ટુબ્રો કંપનીએ આ રામ મંદિર નિર્માણની જવાબદારી લીધી છે આ મંદિરનું નિર્માણ અઢાર હજાર કરોડના ખર્ચે કરવામાં આવશે રામ મંદિર તો તૈયાર થઈ જશે પરંતુ તેની સુરક્ષા કોણ કરશે આવો જાણીએ રામ મંદિરની સુરક્ષા સીઆઈએસએફ એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ કરશે સીઆઈએસએફ રામ મંદિરની સુરક્ષા માટે આ આઠ જેટલા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે થ્રેડ પરસેપ્શન એન્ડ રિસ્ક એનાલિસિસ બીજું એક્સેસ કંટ્રોલ ત્રીજું સુરક્ષામાં કેટલા દળની જરૂર પડશે ચોથો ફાયર સેફટી એન્ડ ડોક્યુમેન્ટ સેફટી પાંચમું ઇન્ટેલિજન્સ છઠ્ઠું ઇમરજન્સી સુરક્ષા ઉપાયો સાવમું ક્રાઉડ કંટ્રોલ મેનેજમેન્ટ પ્રોસિજર આઠમું સ્ટાફ ફાયર સેફટી ટ્રેનિંગ રામ મંદિરની સુરક્ષામાં આધુનિક સુરક્ષા ઉપકરણોનો પણ ઉપયોગ કરાશે તેમ છતાં મંદિર સંકુલમાં બંદૂકધારીઓ બહુ જ ઓછા નજરે પડશે સીઆઈએસએફએ ઉત્તર પ્રદેશ સરકારને કેટલાક મહત્વના સૂચનો પણ આપ્યા છે જેમ કે મંદિર સંકુલમાં ખાસ સુરક્ષા ગ્રીલ બનાવવામાં આવશે જેને ખાસ કરીને મંદિર માટે જ બનાવવામાં આવશે મંદિરની સુરક્ષા ઉચ્ચતર સ્તરની રહે તેનું ધ્યાન રાખવામાં આવશે તદુપરાંત સુરક્ષા દળોને જરૂરી ટ્રેનિંગ પણ અપાશે આ બધા સૂચનો સીઆઈએસએફએ ભીડ અને થ્રેડ પરસેપ્શનના એનાલિસિસના આધારે કર્યા હતા આ થ્રેટ પરસેપ્શન એનાલિસિસ કરવા માટે સીઆઈએસએફએ સ્થાનિક પોલીસ ગુપ્તચર એજન્સીઓ સહિત અલગ અલગ એજન્સીઓના ઇનપુટનો સહારો લીધો હતો વાત કરીએ સીઆઈએસએફની તો આ કેન્દ્રીય દળ પાસે તિરુપતિ મંદિર શિરડી સાંઈ બાબા મંદિર ગોરખનાથ મંદિર મહાકાલેશ્વર મંદિર કાશી વિશ્વનાથ મંદિર અને મહાબોધિ મંદિરનો પણ સુરક્ષા હવાલો છે સીઆઈએસએફ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સિસની રચના ઓગણીસો ઓગણા સિત્તેરમાં કરવામાં આવી હતી હાલમાં તે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અંતર્ગત આવે છે આ ફોર્સિસમાં એક લાખ ત્રેસઠ હજારની આસપાસ સૈનિકો છે તેનું વાર્ષિક બજેટ તેર હજાર બસો ચૌદ કરોડનું છે સીઆઈએસએફ ભારત સરકારના મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા પણ કરે છે જેમ કે એરપોર્ટ છે દિલ્હી મેટ્રો છે વગેરે આ દળોમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે આવી જ રસપ્રદ માહિતી માટે જોતા રહો જમાવટ યુટ્યુબ પર હોવ તો અમને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર હોવ તો અમને ફોલો કરો નમસ્કાર